લોકોની વ્યથાનું કનેક્શન એટલે ગુજરાત દર્શન ન્યૂઝ ચેનલમાં આપ સર્વે સાથી મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો ભારતીય હવામાન વિભાગ એટલે કે આઈએમડી દ્વારા જે ચાર અઠવાડિયાનું સાપ્તાહિક વેધર બુલેટિન જાહેર કરવામાં આવતું હોય છે તે પ્રિડિક્શન જાહેર કરવામાં આવ્યું છે તો આવનારા ચાર સપ્તાહ કેવા રહેશે વરસાદ કેવો રહેશે તે વિશેની માહિતી જાણીએ તે પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આ વિડીયોને લાઇક કરી અને શેર કરવાનું ભૂલશો નહીં તો મિત્રો ખાસ કરીને દર ગુરુવારે જે ભારતીય હવામાન વિભાગ જે પોતાનું ચાર અઠવાડિયાનું સાપ્તાહિક વેધર પ્રિડિક્શન જાહેર કરતું હોય છે તો આ પ્રિડિક્શન જાહેર કર્યું છે તે મુજબ છવ્વીસ સપ્ટેમ્બરથી એક સપ્ટેમ્બર દરમિયાન વરસાદનું પ્રમાણ નોર્મલ કરતાં ઓછું રહેવાની ગુજરાતમાં ધારણાઓ વ્યક્ત કરવામાં આવી છે જ્યારે બે સપ્ટેમ્બરથી આઠ સપ્ટેમ્બર દરમિયાન પણ તમે જોઈ રહ્યા છો કે પીળો કલર દર્શાવી રહ્યો છે તે પણ નોર્મલથી ઓછા વરસાદનું અનુમાન દર્શાવે છે મતલબ કે બીજું સપ્તાહ પણ નબળું રહી શકે છે તેવું હવામાન વિભાગનું કહેવું છે જ્યારે નવ સપ્ટેમ્બરથી પંદર સપ્ટેમ્બર દરમિયાન પણ ગુજરાતમાં ખાસ કોઈ મોટા સુધા જોવા મળી રહ્યા નથી પીળો કલર દર્શાવે છે તો આ સપ્તાહ પણ નબળું રહેવાની હવામાન વિભાગના ધારણા વ્યક્ત કરવામાં આવી છે જ્યારે સોળ સપ્ટેમ્બરથી બાવીસ સપ્ટેમ્બર દરમિયાન પણ ગુજરાતમાં ખાસ કોઈ કલર દર્શાવતો નથી મતલબ કે બાવીસ સપ્ટેમ્બર સુધીનો સમયગાળો દરમિયાન વરસાદની ગતિવિધિ ઓછી રહે નોર્મલ કરતા તેવી શક્યતાઓ વ્યક્ત કરે છે આ કલર એટલે એવું નથી કે સાવ બિલકુલ વરસાદ ના પડે પરંતુ વરસાદ જે નોર્મલ હોય તેના કરતાં ઓછું પ્રમાણ રહી શકે છે તેવી હવામાન વિભાગ દ્વારા માહિતી આપવામાં આવી છે તો આવતા ગુરુવારે ફરીથી હવામાન વિભાગ દ્વારા જે ચાર અઠવાડિયાનું સાપ્તાહિક વેધર બુલેટિન જાહેર કરવામાં આવશે તે બાબતની પણ માહિતી આપવામાં આવશે તો ખાસ કોઈ હાલ ચિંતા કરવી નહીં કારણ કે આ બુલેટિન એક અનુમાન હોય છે સો ટકા સત્ય સાબિત નથી થતું અને આ અનુમાન એટલે સાવ એવું પણ નથી કે વરસાદ નહીં પડે પરંતુ નોર્મલ કરતાં ઓછો વરસાદ પડવાની ધારણાઓ આ અનુમાન પરથી વ્યક્ત કરવામાં આવી છે